वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने। श्री हरि कृष्ण महाराज ने। श्री घनश्याम महाराज ने। जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब हेत थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर तरंग આપણે આમાં શ્રવણ કરીશું। શ્રી હરિયાવત સુની કે એ નૃપતે પાયે આનંદ નોબત બધાઈ બજાઈ તબ ત્યાર કરાયે ગયન। શ્રીહરિ ગોંડલમાં પધારે છે આવા સમાચાર સાંભળીને ગોંડલના મહારાજા ખૂબ રાજી થયા। વધામણીની નોબત વગડાવી પછી મોટો હાથી તૈયાર કરાવ્યો, અપાર ઘોડાઓ તૈયાર કરાવ્યા, તેમના ઉપર બધો સોનેરી સાજ મૂકીને તેમને શણગાર્યા। નોબત, ડંકા અને નિશાન બહાર આવી ગયા। વાજિંત્રોનો બધો સમાજ બોલાવ્યો। હાથી ઉપર શુદ્ધ સોનાની અંબાડી હતી, તેમાં જડેલા મોતીનો કોઈ પાર ન હતો। મહાવત તૈયાર કરેલા હાથીને રાજા પાસે લાવ્યા। આજે રાજાએ પોતાના બધા ખજાના ખુલ્લા મૂકી દીધા। અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ આજે મારા ગામમાં પધારે છે। આજે તો કુબામાં હાથી આવે છે। આજે ભિખારીને ત્યાં ચક્રવર્તી સમ્રાટ આવે છે। પુરુષોત્તમ નારાયણને યથાર્થ ઓળખી લીધા છે। ગોંડલના મહારાજા, હઠીસિંહ દરબાર એવા પરમ ભાગવત ભગવાનના ભક્ત હતા। મહારાજના યોગમાં આવેલા ઘણા બધા રાજા મહારાજાઓ છે, એમ કહી શકાય। શ્રીજી મહારાજ જ્યારે વનવિચરણમાં હતા ને, ત્યારથી તે મહારાજ ગુજરાતમાં પધાર્યા ત્યાં સુધીમાં, ગુજરાતમાં આવ્યા પછી હજારો રાજાઓ મહારાજના યોગમાં આવ્યા, પરંતુ એ બધા મહારાજાઓમાં ગોંડલના રાજા દરબાર હઠીસિંહજી કંઈક જુદા હતા। ગુજરાતી સાહિત્યને જે વાંચનારા છે, જાણનારા છે, એને પણ ખબર હશે, અજયભાઈ, ગોંડલના રાજા હઠીસિંહજી મહારાજ, ભગવતસિંહજી બાપુ, આના સમાજ પ્રત્યે કરેલા કાર્યો, એની ઉમદા ભાવનાઓ, એના માટે ગુજરાતી સાહિત્યમાં જે વર્ણન થયું છે વાંચીએ ને, તો આપણને એમ લાગે કે ભગવતસિંહ બાપુ જેવા રાજા હોય, હઠીસિંહ દરબાર જેવા જો રાજા હોય, તેમ કહી શકાય આજની લોકશાહી કરતા કરોડ ગણી રાજાશાહી સારી હતી। પ્રજાના પોષક હતા, પિતા કરતા પણ પ્રજાને વધારે પોષણ આપનારા હતા આવા બધા રાજાઓ। તેના મૂળમાં હતું ભગવાન શ્રીહરિનું મિલન। કેવી રીતે મિલન થયું એની એક નાની વાત સાંભળી લઈએ। હમણાં આપણે કથાના પ્રસંગને ઘણા દિવસથી સાંભળીએ છીએ। શ્રીજી મહારાજ રામાનંદ સ્વામીની જે પ્રસાદીની ભૂમિ હતી, પ્રસાદીના ગામડાઓ હતા, ત્યાં વિચરણ કરે છે। માંગરોળની કથા સાંભળી, ફરેણીની સાંભળી, ધોરાજીની સાંભળી,
જેતપુરની સાંભળી દરબારે પ્રાર્થના કરી મહારાજ આપ અહીં રહો, ત્યારે મહારાજે કહ્યું, નહીં, અમારા ગુરુ રામાનંદ સ્વામી અમારા ગુરુદેવની આજ્ઞાથી ગુરુદેવનો ખીલવેલો આ બાગ છે એનું પોષણ કરવા માટે અમે વિચરણ કરીએ છીએ. જ્યાં જ્યાં અમારા સદગુરુ પધાર્યા ત્યાં અમે જઈએ છીએ. એ સદગુરુએ જે જે સત્સંગના બાગમાં પુષ્પો રોપ્યા, સત્સંગી ભક્તો રૂપી એ પુષ્પોનું અમે જતન કરીએ છીએ. કેવી સરસ વાત કરી! ભગવાન છે છતાં તમને અને મને શીખવાડે છે ગુરુના પગે પડવું. એ એટલું અઘરું નથી, પણ ગુરુના પગલે ચાલવું એના કરતા પણ વધારે અઘરું છે. ગુરુના હોઠને સમજી શકે એવા ઘણા હોય, પણ ગુરુના હૈયાને સમજી શકે એવા બહુ ઓછા હોય. સદગુરુના આદેશનું પાલન કરનારા, સદગુરુના આદેશનું પાલન કરનારા ઘણા મળે, પણ સદગુરુના હૃદયના આશય એના હૈયામાં શું પડ્યું છે એનું પાલન કરનારા ખૂબ ઓછા હોય. વચનામૃતમાં મહારાજ એમ કહે, અમને એકલું રહેવું ગમતું, જંગલમાં રહેવું ગમતું, તેમ છતાં ગુરુદેવ રામાનંદ સ્વામીની આજ્ઞાથી અમે આ સત્સંગના ભીડામાં રહ્યા છીએ. મહારાજની રૂચિ, મહારાજનો સિદ્ધાંત, મહારાજનો સ્વભાવ જો એનું આપણે શ્રવણ કરીએ, વાંચન કરીએ, એટલી વાત સ્પષ્ટ છે કે શ્રીજી મહારાજે આ સત્સંગમાં જેટલું કાર્ય કર્યું ને એવા મોટા ભાગના કાર્યની પાછળ સદગુરુ રામાનંદ સ્વામીની ભલામણ હતી. નીલકંઠ વર્ણી, તમે તો ત્યાગી છો, તમને આ રાગ, આ અલંકાર, આભૂષણ ગમતા નથી, પણ જીવોનું કલ્યાણ થાય એટલે અમારી આજ્ઞા છે, કોઈ વસ્ત્ર લાવે તમે સ્વીકારજો, કોઈ અલંકાર લાવે તમે સ્વીકારજો. અરે, ત્યાં સુધી મહારાજ રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને ભલામણ કરે છે કે આ લોકની દ્રષ્ટિએ ભલે આપ શિષ્ય ભાવે છો, પણ અમે જાણીએ છીએ આપ ભગવાન છો. પુરુષોનું જેમ કલ્યાણ કરવું જરૂરી છે, બહેનોનું કલ્યાણ કરવું જરૂરી છે, માટે ભગવાન તરીકે અને અમારા શિષ્ય તરીકે બસ જીવોના કલ્યાણને માટે આપ બહેનો સાથે બોલજો, એની સેવાને પણ સ્વીકારજો. મહારાજની રૂચિ નહોતી. શુદ્ધ ત્યાગ અને વૈરાગ્યના પોષક હોવા છતાં પણ મહારાજે પોતાની રૂચિ નીચી કરી. શ્રીજી મહારાજ બેલેન્સમાં બહુ માનતા હશે એવું લાગે. હા, વચનામૃતમાં મહારાજે પ્રશ્ન પૂછેલો એના છઠ્ઠામાં કે સદગુણ હોય છતાં પણ એ સદગુણને છોડી દેવો જોઈએ, ત્યાગ કરવો જોઈએ, એવો કયો સદગુણ? અને ત્યારે મહારાજે જ એનો જવાબ આપ્યો, જે સદગુણે કરીને બીજાને ક્ષોભ થતો હોય. એટલે આપણો એ સદગુણ એટલા લેવલ સુધી બધાને ફોલો ન કરી શકતા હોય, તે સદગુણ છે છતાં પણ એ સદગુણને માઇલ્ડ કરવો જોઈએ, આપણી અંગ્રેજી ભાષામાં ડાયલ્યુટ કરવો જોઈએ, જરૂરી છે. મહારાજનો ત્યાગ, મહારાજનો વૈરાગ એટલો ઉત્તમ હતો, ઉત્કૃષ્ટ હતો, અને સાધુના ધર્મ પ્રમાણે પણ, સંતોના ધર્મ, સંતોના નિત્ય નિયમ પ્રમાણે સંતોએ જંગલમાં રહેવું, એકાંતમાં રહેવું, ઝૂંપડામાં રહેવું, ગામથી દૂર રહેવું આપણી સંસ્કૃતિ હતી. પરંતુ મહારાજને લાગ્યું કળિયુગમાં સાધુઓને, સાધુની સલામતી પણ એમાં છે, સાધુનું કલ્યાણ પણ એમાં છે, અને સાધુના સંગથી બીજાનું કલ્યાણ પણ એમાં છે. એકાંતમાં નહીં જાહેરમાં રહો, ઝૂંપડામાં નહીં, હરિભક્તો તમને મહેલ બનાવી દે અમારો, પણ રહેવાનું નહીં, ભગવાનની સેવા કરો, જીવોને કલ્યાણની વાતો કરો, જીવોને ભગવાનનો સંબંધ કરાવો. આ કાર્ય શ્રીજી મહારાજે કર્યું. એ બધાની પાછળ ગુરુદેવ રામાનંદ સ્વામી એમની દ્રષ્ટિ અને એમનો આદેશ હતો. મહારાજ વિચરણ કરતા કરતા નીકળ્યા છે, ધોરાજીમાં આવ્યા છે. આખા પંથકમાં બધી જગ્યાએ ભગવાન શ્રીહરિનો યશ સૂર્યના પ્રકાશની જેમ ફેલાવા લાગ્યો. ગોંડલના રાજા હટીસિંહ દરબાર એના કાન સુધી વાત આવી છે કે ગુરુ રામાનંદ સ્વામી એની ગાદી ઉપર એક નવયુવાન સહજાનંદ સ્વામી પધાર્યા છે, ચપટી વગાડી જીવોને સમાધિ કરાવે છે, અને તે જીવોએ સ્વીકારેલા ઈષ્ટદેવોના દર્શન કરાવે છે, અને
અંતર્યામીપણે જીવ પ્રાણી માત્રના સંકલ્પને જાણી જાય છે, આવું ઐશ્વર્ય પૃથ્વી પર પ્રગટાવ્યું છે. પહેલી જ વાત સાંભળી, હૃદયમાં મુમુક્ષુ હતા. મેં કહ્યું ને, બોલવું જુદી વાત છે, સાંભળવું જુદી વાત છે, પણ સમજવું કે સ્વીકારવું એ બહુ અઘરી વાત છે. સ્વીકારી લીધું, ભાવ થયો, તો આપણે દર્શન કરવા જ છે, એકવાર મળવું જ છે. શ્રીજી મહારાજ ને મળવા માટે હઠીસિંહ દરબાર પોતાના રાજા હતા ને રસાલા સાથે ધોરાજી પહોંચે, પણ આ બાજુ ધોરાજીમાં મહારાજ બેઠા છે. એ હરિભગતને સમાચાર મળ્યા કે રાજા આવે છે, હઠીસિંહ બાપુ. તો હરિભગત આઘા પાછા થવા મળ્યા. મહારાજે કહ્યું, કેમ? અરે મહારાજ, આવા મોટા રાજા આવે એનું સામયું કરવું પડે, એની બરદાસ્ત બરાબર કરવી પડે, સાચવા પડે, લોકની રીત છે. હું તો મારા ઘરમાં કંઈ છે નહીં. હરિભક્ત એવા મુંજાયા, શ્રીજી મહારાજ જાણી ગયા, અમે કોઈ હરિભગતના ઘરે રહીએ ને હરિભગતને જો ભીડો પડતો હોય તો અમારે ન રહેવાય. મહારાજ કે તું ચિંતા ન કર, અમે જ નીકળી જઈશ અહીંથી. પણ મહારાજ એવું, મહારાજ તો ઊભા થઈને ચાલતા જ થયા. મહારાજ કે જો આવે ને તો કહેજે કે સામે કુંભારવાળો ત્યાં કુંભારને ત્યાં ગયા છે. આમ કઈ મહારાજ તો કુંભાર વાડામાં કુંભાર પેલો હશે, એ પણ ભગવાનનો થોડો ભક્ત સજ્જન, એને ત્યાં મહારાજ ગયા અને જાણ્યું કે સ્વામિનારાયણ પોતે આવ્યા છે એટલે કોથળો નાખ્યો ને મહારાજ બેઠા ને મહારાજ જોડે કુંભાર વાતે વળી ગયા. કુંભારને ખબર નહીં મહારાજ આવું ચરિત્ર કર્યું છે. દરબાર પેલા માણસો આગળ ચાલ્યા છે, એ માણસ દરબારના માણસો આવ્યા પેલા હરિભક્તને ત્યાં કે હઠીસિંહ બાપુ, તમારે ત્યાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે, એમના દર્શન માટે આવે છે. હરિભગતે હાથ જોડ્યા કે ભગવાન મારે ત્યાં હતા પણ અત્યારે નથી, અત્યારે તો સામે ગયા છે. તો પેલા માણસો દોડતા દોડતા ત્યાં ગયા, ત્યાં સમાચાર આપ્યા, પેલો કુંભાર આગો પાછો થવા લાગ્યો. અરે આવા મોટા રાજા, ગોંડલનું રજવાડું, એના બાપુ હઠીસિંહજી મહારાજ, આ કુંભારવાડે હું શું કરીશ, હું તો મરી જઈશ, મારી પાસે તો કંઈ નથી, સારી ગોદડી નથી પાથરવા માટે, સારો ખાટલો નથી, સારો પ્યાલો નથી પાણી આપવા માટે. ત્યારે શ્રીજી મહારાજ કે ચિંતા ન કર, એ કોને, તને મળવા આવે છે કે અમને? તો કે મહારાજ તમને મળવા આવે છે. મહારાજ કે અમને, અમને મળે તો અમને શું પાથરી દીધું તે કોથળો? તો એ બીજો કોથળો નાખ. જેને મળવા આવે છે એ જ કોથળા ઉપર બેઠા હોય તો રાજા ક્યાં બેસે? કુંભાર તો જોઈ રહ્યો, ત્યાં તો રાજા આવી ગયા. હવે શું કરે, તૈયારી એના ઘરમાં હતી નહીં, કોથળો નાખ્યો, રાજા બેઠા. પણ મહારાજની મૂર્તિ એના હૃદયમાં ચોટી ગઈ. એમાં મહારાજે પાણી મંગાવ્યું, કમંડલમાં પાણી આવ્યું, મહારાજે પાણી પીધું, પીતા હતા અને મહારાજ બોલ્યા, દરબાર પાણી પીવું છે? સ્વાગત કર્યું મહારાજે, જો રાજાનું, હા દરબાર પાણી પીવું છે તો આ પાણી પાઈએ. દરબારને પેલા તો ખચકાટ થયો, અરર, હું રાજા અને આવું કોઈનું એઠું પાણી પીવું? પણ મુમુક્ષુ હતા. મેં શું કીધું? કેવા હતા? મુમુક્ષુ હતા. આજનું નેપાળ શહેર, એનું પાટનગર કાઠમંડુ, એને વસાવનારા રાજા રણબહાદુર શાહ, એની પણ કથા આપણા નેપાળના ઇતિહાસમાં આવી જ છે. એક મહાત્મા સંત, પશુપતિનાથ મંદિરમાં આવેલા નાના રાજા, બહુ નાનું, નાની ઉંમર એમની, સાધુની એઠી પ્રસાદી એને ખાધી અને સાધુના મોટા આશીર્વાદ મળ્યા. કેવી મોટી કથા છે, ક્યારેક ઇતિહાસ કહીશ તમને. કહેવા એ માંગુ છું, ભગવાન અને ભગવાન જેવા સત્પુરુષ એ મળે ને, એના કરતા એને ઓળખવાની એ અઘરું છે. શ્રીજી મહારાજે કેવી કસોટી કરી! શ્રીજી મહારાજે એક પથરે બે પંખીડાઓનું કામ કર્યું. કુંભારવાડામાં જતા રહ્યા એટલા માટે કે ખરેખર જો રાજાને ખપશે તો પાછળ પાછળ બદલતા બદલતા ઘર આવશે, અને નહીં ખપ હોય તો એમ થાય કે આ તો સ્વામિયાને ઘર બદલ્યા કરે, પાછા વળી જશે. પહેલી પરીક્ષા. બીજું કામ, પેલા હરિભગત છે ને ભીડો પડશે બહુ જાજો, વાત વ્યાજબી છે, એટલે એને પણ ભીડો ન પડવો જોઈએ, એને એને પણ આનંદ કરાવ્યો, એનું પણ કલ્યાણ થાય એવું કર્યું. રાજા સાચા મુમુક્ષુ છે કે નહીં એ પણ પરીક્ષા કરી. રાજા આવ્યા જ પાછળ પાછળ, કોથળા ઉપર બેસી ગયા, ભાવથી દર્શન કર્યા, વંદન કર્યા. મહારાજે બીજી કસોટી, એઠું પાણી. મહારાજા આ પાણી પીશો થોડું, તમે પણ તરસ્યા થયા છો, લો લો પી લો.
પેલા તો મનમાં ખચકાટ થયો, પણ મહારાજે બે વાર કહ્યું ને, દરબારે પાણી પીધું અને ભાઈ મહારાજની સાક્ષાત આવી પ્રસાદી મળે, કોણ પછી કોની બુદ્ધિ પવિત્ર ન થાય. અને એ પાણી શરીરમાં જતાની સાથે જ રાજાનું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આખું અંતઃકરણ પવિત્ર થઈ ગયું. હૃદયમાં જ્ઞાન પ્રગટ થયું. મહારાજને હાથ જોડી પ્રાર્થના કરી, પ્રભુ કંઈક વાત કરો. મહારાજ કે રાજન, ઘડો તૂટેલો હોય એમાં પાણી નાખીએ તો ટકે કે ના ટકે? ના ટકે. એમ વિષયી અને લંપટ જીવ, એને અમે ગમે એવી વાત કરીએ, અમારી વાત ટકે જ નહીં. ત્યાંથી શરૂ કર્યું. તમારે આ વિષયો, આ ફેલ ફતુરો છોડવા પડે. દારૂ, માટી, ચોરી, અવેરી, આ કઈ રાજધર્મ નથી. પંચવર્તમાનની મહારાજે વાત કરી, હાથમાં પાણી આપી, પ્રતિજ્ઞા કરાવી, પંચવર્તમાન ધારણ કરાવ્યા અને ત્યાં ત્યાં મહારાજે કંઠી પહેરાવી, હરિભક્ત કર્યા. અને પછી તો એ ગોંડલના રાજાને એવો રંગ લાગ્યો, મહારાજને કરગરીને વિનંતી કરી, પ્રભુ આપ એક એક ભક્તોના ઘરે પધારો છો, આવા સામાન્ય કુંભાર જેવા ભક્તને પણ સુખ આપો છો, તો પ્રભુ એક દિવસ મારે ત્યાં પધારો. અને એ હઠીસિંહ દરબારની વિનંતી સાંભળી શ્રીજી મહારાજ એને ત્યાં પધાર્યા છે. એ કથા આપણે સાંભળીએ છીએ. હઠીસિંહ મહારાજ એટલા બધા રાજી થયા, પોતાના બધા કહેવાય છે નવનિધિ, બધા ખજાના ખુલ્લા મૂકી દીધા. હસ્તિદળ હતું એને ખુલ્લું મૂક્યું, અશ્વદળ હતું એને ખુલ્લું મૂક્યું, હાથી શણગારેલા, ઘોડાઓ શણગારેલા, બધા તૈયાર થયા છે. રાજાએ એ બધું જોયું, તેના દિલમાં ઘણો જ આનંદ થયો અને રાજા એમ માનવા લાગ્યા, અત્યારે શ્રીહરિની સેવામાં જે ઉપયોગી થયું તે બધું આજે સફળ થઈ ગયું. અને વાત એટલી સાચી છે, હા, ભગવાનની સેવામાં જે કામ આવ્યું એ જ સાચું, એ જ સાચું છે. બાકી ભેગું કરેલું જો આપણું હોય તો આ દુનિયામાં જેટલું જેણે ભેગું કર્યું છે કોઈ કોઈની જોડે ગયું નથી. ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે, નારી ગૃહ દ્વારી જના સ્મશાને. કહેવાય છે માણસે ભેગું કરેલું ધન જૂના સમયમાં લોકો જમીનમાં દાટતા, અત્યારે બેંકમાં મૂકે. માણસ જેને મારું 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 માને છે, એ મારું મારું કરીને ધન મેળવ્યો રે, એ તેમાં તારો નથી તલભાર અંત, કાળે સગો નહીં કોયનું રે. જેને મારું 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 માન્યું છે ને, એ ધન માણસ મરી જાય ને તો પૂછવાય નથી આવતું, બેંકમાં બેંકમાં રહે છે. ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે, કેવી સરસ નાની વાત લખી. હા, જૂના સમયમાં લોકો ઘોડાઓ, પશુઓ રાખતા, સારા સારા ગાયો, ભેંસો, બળદ, કિંમતી વસ્તુ હતી. હા, એ સમયમાં, અત્યારે સારી ગાડી રાખે. માણસ મરી જાય તો શું કોઈની ગાડી બહાર આવે ખરી કે ચાલો ભાઈ ભાઈ ગયા છે આપણે પણ એની જોડે સ્વર્ગમાં જઈએ? ગાડી ગેરેજમાં ને ગેરેજમાં, પૈસા બેંકમાં ને બેંકમાં. આપણી એક સંસ્કૃતિ પ્રમાણે બહેનો, પત્ની હોય ખાસ કરીને, મસાણમાં ન જતી, દરવાજા સુધી આવે, સગા સંબંધી હોય સ્મશાન સુધી આવે. આ શરીર છે એ પણ ચિતા સુધી આવે, ચિતામાં આગ લાગે એટલે શરીર પણ આત્માનો સાથ છોડી દે. પરલોકના માર્ગે આત્મા એકલો જ જાય છે, બસ કેવળ એની સાથે એના કર્મ એ જ જાય છે. કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. આંબા શેઠને મહારાજે પૂછ્યું કે શેઠ, તમારી પાસે રૂપિયા કેટલા? બહુ પૈસાવાળા હતા, ગઢાળી ગામના. જાહેરમાં પૂછ્યું, કેટલા શેઠ તમારી પાસે પૈસા? ગઢાળી ગામના આંબા શેઠે કહ્યું, મહારાજ પણ એ બાપુ 10,000 હશે, સુરા ખાચરે ઘોધો માર્યો. મહારાજ આ ગોલકુનો વાણિયો ખોટું બોલે છે, પૈસા તમને આપી ન દેવા પડે એટલા માટે બહુ ઓછું કહે છે મહારાજ. આ તો 9 લખો શેઠ, 9 લખો. હવે આટલો મોટો શેઠ ને આટલું નાનું કે એટલે ખબર પડી જ જાય ને ખોટું બોલે છે.
સુરા ખાચરે તો ખોદો મારીને શેઠને ખોદો માર્યો અને મહારાજને કીધું, મહારાજ આ ગોલકુનો ખોટું બોલે છે, બે મિત્ર હતા. ત્યારે મહારાજે કહ્યું કે શેઠ આ સુરા બાપુ કહે છે તો તમે કઈ ખોટું બોલો છો? આંબા શેઠે કહ્યું, મહારાજ ઘરમાં તો ઘણું પડ્યું છે, ઘણું પડ્યું છે, કોઠારો ભર્યા છે, પણ મહારાજ એને હું મારું નથી માનતો. તમે શું પૂછ્યું, તમારું કેટલું, તમારી પાસે કેટલું છે? મહારાજ આ સંતો માટે, આ સત્સંગ માટે, આ સેવામાં બસ મહારાજ 10,000 ખર્ચાયા છે, એટલે હું માનું છું એટલું સાચું મારું છે. આપણો સમય, ગુરુજી ઘણી વાર કથામાં વાત કરે છે, તમે સાંભળી પણ હશે, અજયભાઈ જાણવા જેવી વાત છે. એક ગામ, એક ગામમાં થોડી ધમાલ થઈ, એમાં બહુ સારા સજ્જન રહે, એ ઉદાસ થઈ ગયા. ગાડામાં બધો સામાન ભરી એને નક્કી કર્યું થોડે દૂર બીજું ગામ છે ત્યાં રહેવા જતો રહું. જૂના સમયની વાત, એ ગામમાં રહેવા ગયા. ગામની ભાગોળમાં એમણે જોયું, કોઈ માણસ નીકળ્યાને પૂછ્યું, ભાઈ તારી ઉંમર કેટલી? તો પેલો કે, બસ તમે જોઈ લો મારા ગામમાં પેલા બધા માણસો મરી જાય ને, બધાની થાંભલી કરી હશે, ખાંભી, કે એ ખાંભી કરેલી અને એમાં બધાના નામ, કે રણછોડ ભાઈ ને, મકન ભાઈ ને, આ ભાઈ ને, તે ભાઈ ને, છગન ભાઈ ને, જે નામ હોય નામ નીચે લખ્યું હોય કે રણછોડ ભાઈ. તો 5 વર્ષ જીવ્યા, 5 વર્ષ ઉંમર, કોઈની તો 10 વર્ષ, કોઈની તો 7 વર્ષ, કોઈની તો 8 વર્ષ, કોઈની 11 વર્ષ, કોઈની 12 વર્ષ. આ માણસ એટલો બધો અચંભામાં પડી ગયો, આવું સારું ગામ અને ગામમાં આટલા બધા થાંભલામાં બધાની ઉંમર, કોઈની 5, કોઈની 10, કોઈની 11, કોઈની 12, આનાથી વધારે ઉંમર જ નહીં. સામે એક માણસ મળ્યો, આ ગાડું પાછું વાળે. માણસે પૂછ્યું, ભાઈ તું ગાડું કેમ પાછું વાળે છે? આને કહ્યું, એટલા માટે ગાડું પાછું વાળો છું, આમ તો આ ગામમાં રહેવા માટે હું આવ્યો હતો, પરંતુ આ બધી ખાંભી, આ થાંભલી, એના ઉપર જે આ લેખ છે, નામ અને ઉંમર, એ વાંચીને મને થયું કે આ ગામમાં કોઈ લાંબુ જીવતા નથી, તો શા માટે મરવા જાઓ. પેલો માણસ ખડખડાટ હસી પડ્યો, ભલા માણસ એવું કેમ વિચારે તું, હું આ ગામમાં જ રહું છું, મને જો તું. એવા બીજા કોઈ માણસો નીકળ્યા, ત્રીજા કોઈ માણસો નીકળ્યા, જો આ અમારા ગામમાં રે, 50 વર્ષના દેખાય છે, આ જો 80 વર્ષના છે, હું જો 40 વર્ષનો છું. તો આ લખ્યું આમ કેમ? એટલા માટે અમારું આ ગોકુળિયું ગામ, અમારું આ પરમ ધાર્મિક ગામ, અમારા આખા ગામમાં દરેક માણસ પોતાના જીવનનો હિસાબ રાખે છે. કેટલી અદ્ભુત વાત હે દાદા, અમારા આખા ગામમાં દરેક માણસ પોતાના જીવનનો હિસાબ રાખે છે કે મારી 70 વર્ષની જિંદગીમાં કોઈ દિવસ મેં કલાક, કોઈ દિવસ મેં 2 કલાક, કોઈ દિવસ મેં 3 કલાક, કોઈ દિવસ મેં 4 કલાક ભગવાનનું ભજન કર્યું છે. આ બધો સરવાળો 5 વર્ષ જેટલો થાય છે. 70 વર્ષની જિંદગીમાં હું ફક્ત 5 વર્ષ જીવ્યો છું. 70 વર્ષની જિંદગીમાં 5 વર્ષ હું જીવ્યો છું. ખાલી આવી રીતે દરેક માણસ હિસાબ રાખે છે, અને એ જે જે માણસો હિસાબ રાખ્યો હોય એ પ્રમાણે જ એ મૃત્યુ થાય, પછીની થાંભલી અમે રાખીએ, અને થાંભલી ઉપર એ મૃત્યુના પછી એના માણસની ઉંમર અમે એટલી જ લખીએ છીએ કે સાચી જિંદગી 5 વર્ષની, કોઈની 7 વર્ષની, કોઈની 10 વર્ષની, કોઈની 12 વર્ષની. આ માણસને થયું ખરેખર રહેવા જેવું આ જ ગામ કહેવાય, બાકી બીજું ગામ નહીં. આપણો સમય ભગવાન માટે જેટલો ગયો એ સાચો સમય છે. આપણી સંપત્તિ જેટલી મહારાજ માટે, ઠાકોરજી માટે, સત્સંગ માટે વપરાણી, એ જ સાચી મિલકત છે. આપણા શ્વાસ જેટલા મહારાજ માટે વપરાયા ને, આ 108 મણકા જે માળાના છે ને અજયભાઈ, આ 108 મણકા જે છે ને, એની પાછળનું સાયન્સ જ એટલું છે. આપણા વૈદિક સાયન્સ પ્રમાણે મનુષ્યનું જીવન ઇઝ મેઝર્ડ, એનું માપદંડ છે એનું બ્રીથિંગ સિસ્ટમ. 21,600 એના અડધા કેટલા થાય? 21,600 ગુજરાતીના ગંગા સતીના ભજનોમાં પણ તમે જૂના ભજનો સાંભળ્યા હોય તો મનુષ્યના જીવનમાં
તમે 21,600 શ્વાસ પૂરા કરો એટલે ભગવાનની દ્રષ્ટિએ તમારો એક દિવસ પૂરો થઈ ગયો. પછી ઘણા યોગી હોય પ્રાણાયામ દ્વારા પોતાના શ્વાસને કંટ્રોલ કરતા શીખી જાય તે 100 વર્ષ પણ જીવી શકે, 150 વર્ષ પણ જીવી શકે, 200 વર્ષ પણ જીવી શકે. ભગવાને 200 વર્ષની આવરદા નથી આપી, સમજો તમે. ભગવાને તો બધાને આવરદા 70, 80, 90 એના કર્મ પ્રમાણે જ આપી છે, પરંતુ જેણે પ્રાણનો યોગ સિદ્ધ કર્યો અને પ્રાણનો કંટ્રોલ કર્યો અને પોતાના પ્રાણને રોકી શક્યા તો એને એની આવરદા ભગવાને. કેમ કે દરેકનું જીવન એ શ્વાસ ઉપર આધારિત છે, એટલા માટે 21,600 શ્વાસ પૂરા થાય ત્યારે એક દિવસ પૂરો થાય. એક દિવસના બે ભાગ છે, રાત અને દિવસ. રાત્રિનો સમય સુવા માટેનો છે એટલે ઋષિમુનિઓ કાઢી નાખ્યો, દિવસનો સમય એટલે જાગવાનો સમય છે. હવે 21,600 ના બે ભાગ કરો તો કેટલા થયા? 10,800 થયા. હવે 10,800 બરાબર એનો 10મો ભાગ એટલે કેટલો થયા? એનો 100મો ભાગ, 100મો ભાગ થઈ ગયા. 108 મણકાની માળા પાછળનું સાયન્સ જ એટલું છે. 108 મણકા આપણે કરીએ છીએ એની પાછળનું રહસ્ય એટલું છે કે 108 મણકા એકવાર આપણે ફેરવ્યા એટલે આપણા દિવસના ટોટલ 10,800 શ્વાસમાં આપણે 108 એટલે 100મા ભાગના શ્વાસ ભગવાન માટે વાપર્યા. સીધું સાયન્સ આ છે. આજના દિવસના 100મા ભાગનું મેં ભજન કર્યું, એક માળા કરો તો, 10 માળા કરો તો એટલામ ભાગનું. સમજી ગયા તમે? આપણા શ્વાસ કેટલા ઠાકોરજી માટે વપરાયા એના માટેનું ટૂંકું કેલ્ક્યુલેશન, ઇઝી કેલ્ક્યુલેશન કરવા માટે આપણા ઋષિ મુનિઓએ 108 મણકાની માળા રાખી. આપણી સંપત્તિ, આપણો સમય ઠાકોરજી માટે જેટલું વપરાયું. ખૂબ સરસ રાજાએ વાત કરી, હા જુઓ તો ખરા. રાજા એમ કહે છે, જેટલું ઠાકોરજીના કામમાં આવ્યું એટલું જ સફળ થયું. જે બાગમાં આવીને શિહરી બેઠા તે ભૂમિના ભાગ્યને પણ ધન્ય છે. ધન્ય ધન્ય યહ ભૂમિ કે ભાગા, શ્રીહરિ આયે બેઠે જેહિ જા બાગા. શ્રીહરિ આયે બેઠે જેહિ બાગા, ધન્ય ધન્ય ભાગ્ય તરુવર કેરા. ધન્ય ધન્ય ભાગ્ય તરુવર કેરા, શ્રીહરિ આઈ દિયે જીહા ડેરા. શ્રીહરિ આઈ દિયે જીહા ડેરા. રાજા એમ કહે છે, એ ભૂમિના પણ ધન્ય ભાગ જ્યાં પ્રભુ પધાર્યા, એ વૃક્ષને પણ ધન્ય છે કે જેની નીચે ભગવાને પડાવ નાખ્યો. ગોંડલી નદીના પણ અપાર ભાગ્ય ગણાય જેમાં ધર્મકુમાર શ્રીહરિએ સ્નાન કર્યું. ગોંડલ શહેરના પણ ધન્ય ભાગ્ય જ્યાં અવતારી શ્રીહરિએ અપાર કરુણા કરીને પધરામણી કરી. આજે મારે માટે આ દિવસ ધન્ય ભાગ્યનો છે. આવો સમય મારા જીવનમાં ક્યારેય આવ્યો નથી. ક્ષત્રિય જાતિના જાડેજા હઠીભાઈ રાજાનું નામ હતું. રાજાએ શહેરના બધા હરિભક્તોને બોલાવ્યા, ક્ષત્રિય ભક્ત ડોસાભાઈ, રાજ પરિવારના બધા ભાયાતોને પણ બોલાવ્યા, વિપ્ર જેઠાભાઈ અને મીઠાભાઈ, શેઠ રૂડો અને રાઘવજી, સુથાર જીવરામ અને પ્રાગજી, દેવરાજ નારાયણ અને અજરામર, આ 3 જીવરામ સુથારના પુત્રો શ્રીહરિની સેવા કરનારા હતા. જોધો સુથાર, રત્નાભાઈ, અજાભાઈ, હરભમ, નારાયણ, વાઘજી, વાલજી અને કડવોભાઈ, આ બધા કડિયા હરિભક્તો હતા. અર્જણ, દેવસિંહ, લખાભાઈ, નાથાભાઈ અને વાલાભાઈ વગેરે લુહાર હરિભક્તો હતા. ગંગો અને નારાયણ એ બે વણકર, આંબો અને કાનો એ બે જળસાળી એટલે કે મોચી, શેખજી અને જીવન એ બે યવન મુસ્લિમ હરિભક્તો હતા. આ બધા જ હરિભક્તોને રાજાએ બોલાવ્યા. અપાર પ્રેમ હોવાથી દરબાર હઠીભાઈએ શ્રીને ભેટ અર્પણ કરવા માટે અનંત પ્રકારના મેવાથી સોનાના થાળ ભરાવ્યા. જુઈ, ચમેલી, મોગરો, ડોલર, ગુલાબ એ બધી જાતના ફૂલોમાંથી હાર તોડા અને ગુચ્છો કરાવીને મોટી મોટી છાબો ભરાવીને તૈયાર કરી.
ચંદન, કસ્તુરી, કેસર, કુમકુમ અલગ અલગ કટોરામાં ભરાવીને સાથે લીધા, તેમજ કિંમતી સારી જાતનું અત્તર લીધું, 36 પ્રકારના વાજિંત્રો. દાદા, આ વાજિંત્રોમાં 36 પ્રકાર કહેવાય છે, જુદા જુદા 36 પ્રકારના વાજિંત્રો, છડી પોકારનારા ચોપદાર અને બધા ઉત્સવિયા હરિભક્તોને પણ સાથે લીધા. ઝાંજ અને મૃદંગ વગાડીને ઉત્સવિયા હરિભક્તો શ્રીહરિને સન્મુખ ઉત્સવ કરતા સૌ આગળ ચાલ્યા. બજારો વાળીને સાફ કરાવ્યા, પછી સુંદર પાણી છટાવી દીધું હતું. વેપારી મહાજનોએ પોતાની દુકાનોને શણગારીને બહુ રંગી દીધી હતી. સારા વસ્ત્ર અને આભૂષણ પહેરીને આવેલું નિપુણ મહાજન વેપારી મંડળ દરબાર સાહેબે સાથે લીધું હતું. સામયુ વાજતે ગાજતે અતિ ઉમંગથી સન્મુખ ચાલ્યો. રાજા હઠીભાઈ સ્વયં પગે ચાલીને શ્રીહરિને સન્મુખ આવ્યા. પોતે રાજા છે, કેટલા વિવેકી, પગે ચાલીને મહારાજની સામે આવ્યા. રાજાની બંને આંખોમાંથી પ્રેમના આંસુઓ વહેવા લાગ્યા. તે વખતે એક અદ્ભુત શોભા બની જ્યારે શ્રીહરિના મુખકમળને દેખતાની સાથે જ રાજા દંડવત પ્રણામ કરવા લાગ્યા. પ્રેમ કે નીર બહત દ્રગ દોવો બની રહે મહા એ શોભાસો નૃપ શ્રી હરે કો જબ દેખે ઓ દંડવત તબહી તરત કરે દંડવત તબહી તરત કરે આંખમાંથી આંસુ વહે છે. ભગવાન શ્રીહરિના ચરણોમાં લાકડીની જેમ પડી ગયા. સાષ્ટાંગ પ્રણામ કર્યા, દંડવત કર્યા. જ્યારે રાજા ચરણોમાં પડ્યા ત્યારે દયાળુ શ્રીહરિએ તેમનો હાથ પકડી ઉઠાડ્યા. તેમને પાક્કા હરિભક્ત જાણી શ્રીહરિએ પાસે બોલાવ્યા અને ભુજાઓ વચ્ચે લઈને અતિ પ્રેમથી ભેટ્યા. આવી રીતે મહારાજ કોઈ રાજાને મળ્યા સાંભળ્યું, ખૂબ મહારાજ પણ રાજી થયા. તે સમયે બધા હરિભક્તો પાસે આવ્યા, પ્રેમથી પગે લાગ્યા. તે સમયે રાજાએ શ્રીનો હાથ પકડીને સિંહાસન ઉપર પધરાવ્યા. બે ઘડી દિવસ જ્યારે બાકી રહ્યો ત્યારે રાજા શ્રીહરિ પાસે આવ્યા હતા. આવીને શ્રીહરિની પૂજા કરી કેસર ચંદનના કટોરા લીધા. લલાટમાં કેસર ચંદન ચર્ચ્યું, ચરણો ઉપર પણ ચંદન ચર્ચ્યું. લલાટમાં કુમકુમનો ચાંદલો કર્યો. બધા વસ્ત્રો ઉપર અત્તર લગાવ્યું. અપાર ફૂલહાર લઈને કંઠમાં પહેરાવ્યા. ફૂલોના બાજુને પહોંચ્યો હાથે બાંધી બંને કાન ઉપર ગુચ્છ ધાર્યા. બે ગુચ્છ હાથમાં આપ્યા. પાઘમાં તોરાઓ ધરાવ્યા અને પછી પગે લાગ્યા. ચંદન ચર્ચેલા બંને ચરણ રાજાએ પોતાની છાતીમાં લીધા. વાહ ભાઈ વાહ! તેમના હૃદયમાં હરખ સમાતો ન હતો. પછી સંતોની પણ પૂજા કરી. દરબાર હઠીભાઈ મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા એટલે ગુરુનો પ્રતાપ વિચારીને તેમની પણ પૂજા કરી. બહુ નાની સરસ વાત છે, પણ આપણે આવતીકાલે લઈશું. આ શાસ્ત્રની એક એક વાત સમજવા જેવી છે. ગોંડલના રાજા હોય હઠીસિંહ દરબાર, મુક્તાનંદ સ્વામીને ગુરુ માનતા. વડોદરાના સરકાર ગાયકવાડ હોય છતાં પણ વડોદરાનો આટલો મોટો સત્સંગ એના મૂળમાં મુક્તાનંદ સ્વામી છે. આજે કચ્છનો સત્સંગ આખી દુનિયામાં નંબર વન સત્સંગ ગણાય. કચ્છનો સત્સંગ એટલે એવો સત્સંગ, પણ ભુજમાં સત્સંગના પાયા નાખનારા મુક્તાનંદ સ્વામી છે. આજે આખી દુનિયામાં સારામાં સારા સત્સંગના બાગમાં સુરતનો સત્સંગ. કેવો સત્સંગ! આજે તમે જાઓ, એકે એક મંદિર ઉભરાતા હોય, છલકાતા હોય. સૌરાષ્ટ્રનો સત્સંગ, હા, 35-36 કેટલા મંદિરો છે ત્યાં, તો હજી ઓછા પડે છે. પણ એ સત્સંગ પણ એના પાયા નાખનારા પણ સદગુરુ મુક્તાનંદ સ્વામી છે. એક બે વાત આપણે આવતીકાલે લઈશું, ઉતાવળથી વાંચવા કરતા. કાલે એકાદશી છે, વિશેષ વાત આપણે આવતીકાલે સાંભળીશું. બોલો ઘનશ્યામ મહારાજની.